નડિયાદ બાર એસોસિએશનના વર્ષ બે હજાર બાવીસના હોદ્દેદારોની ચૌદ પૈકી બાર બેઠકો પર ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં યોજાયો હતો બાર એસોસિએશનના હોલમાં યોજાયો હતો ત્રણ મતદાન બૂથ બનાવવામાં આવ્યા હતા મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૌદમાંથી બે બેઠકો બિનહરીફ થઈ હોવાથી બાર બેઠકોની ચૂંટણી યોજાઈ હતી રાત્રિના બાર પંદર કલાકે મધરાત્રી બાદ મતગણતરી પૂર્ણ થઈ હતી જેમાં નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ પદે વી કે ભટ્ટનો ભવ્ય વિજય થયો હતો મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવેલી અને જંગી બહુમતીથી તમામ વકીલ મિત્રોએ મને ચૂંટી કાઢ્યો છે એ માટે હું તમામ વકીલ મિત્રો મારા સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આજની આ ઇલેક્શનની પ્રક્રિયા ચૂંટણી અધિકારીએ બહુ સરસ રીતે પૂર્ણ કરી છે સમગ્ર ચૂંટણી અધિકારી રમેશભાઈ સરૈયાની ટીમનો પણ હું આભાર માનું છું તમામ વકીલ મિત્રો કે જેમણે પોતાની શાલીનતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી ઇલેક્શનની પ્રક્રિયાને બિલકુલ સરળ અને નિર્વિરોધ રીતે પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો છે એ માટે હું તમામ વકીલ મિત્રોનો હૃદયથી આભાર માનું છું હું તમામ વકીલ મિત્રોને એક સંદેશ આપવા માગું છું કે એવા પ્રયાસો કરીશું આપણે કે બાર અને બેન્ચ વચ્ચે સમન્વય જળવાયેલો રહે અને સમાજને સરળ ન્યાય પ્રક્રિયા દ્વારા ઉમદા અને ઝડપી ન્યાય મળે એમાં કોઈપણ રીતે આપણે બાધક ના બનીએ અને સરળ માર્ગ પ્રશસ્ત થાય સમાજને ઝડપી ન્યાય મળી રહે એમાં અમારું યોગદાન મળી રહેશે અમારો પણ હંમેશા સહયોગ રહેશે હું નડિયાદ બાર સાથે છેલ્લા બાર વર્ષથી સંકળાયેલો છું અને ઉપપ્રમુખપદ તરીકે ઉપપ્રમુખ તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવેલ જેમાં નડિયાદ બારના તમામ વકીલ ભાઈઓ તથા બહેનોએ મને સાથ આપીને જંગી મોહમ્મદથી જીતાડેલ છે તે માટે હું તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું અને વકીલોના હિતને લગતા તમામ પ્રશ્નોને નાનામાં નાના પ્રશ્નોને હું ધ્યાન રાખી એનું નિરાકરણ આવે અને ઝડપી લોકોને ન્યાય મળે નડિયાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર તથા જુનિયર વકીલો મત વચ્ચે એક સમાન સમાન રીતે કાર્ય થાય અને એક સારો વ્યવ સંબંધ સપાય એ રીતે કામ કરીને અને તમામ લોકોને વધુમાં વધુ મદદરૂપ થાય એ રીતે પ્રયત્ન કરશું